રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. રાજ્યસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાતની મુલાકાતે છે ત્યારે જુગલજી ઠાકોરનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું. ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં અમદાવાદ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદથી મહેસાણા સુધી અનેક જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. રાજ્યસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત તેઓ અમદાવાદ પહોંચ્યા હતા ત્યારે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાં પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તો અમદાવાદથી મહેસાણા સુધી અનેક જગ્યાએ જુગલજી ઠાકોરનું સ્વાગત કરવામાં આવશે. ઠેર ઠેર સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. સાંસદ બન્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાત પહોંચ્યા છે ત્યારે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરનું સ્વાગત કરાઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટથી લઈ મહેસાણા સુધી અલગ અલગ જગ્યાએ સ્વાગત થશે. ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં સ્વાગત માટે પહોંચ્યા છે. હું ખૂબ ખુશી અનુભવું છું કે મને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના અને આપણા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, સાથે સાથે આપણા ગૃહમંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની કોર કમિટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે મને ખૂબ આનંદ થયો કે મારા અન્ય મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો સમગ્ર ગુજરાતમાંથી જે અમારી ટીમ છે એ બધા ભેગા થઈને મારું સ્વાગત કર્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. જે રીતે હું આ પ્રથમ જ હજી મારા 5-1 દિવસ થયા મેં શપથ લીધા પછી, અને જે પ્રમાણે મેં બેઠકની અંદર જોયું એમાં મને લાગ્યું કે ઘણા એવા પ્રશ્નો છે કે જેને આપણે હજી આગળ ગતિશીલ ગુજરાતની અંદર જોડવાના છે ને આગળ વધારવાના છે. અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે, ચર્ચા છે કે 2-3 દિવસમાં જોડાશે. આપ માનો છો આપ અને અલ્પેશ સાથે મળીને વિકાસ કરી શકતો ભાજપની સાથે? જો હું એટલું ચોક્કસ મને કઈ માહિતી નથી, પણ આપના માધ્યમથી આપ કહો છો તો કદાચ અલ્પેશભાઈ જોડાતા હશે તો મોસ્ટ વેલકમ, મને કઈ વાંધો નથી. એ નિર્ણય અમારી મોવડી મંડળ કરવાની છે, અને સાથે મળી તમે પણ આવશો તો પણ જોડીને કામ કરવાનું છે. ના, બધા સમાજોને સાથે લઈને ચાલવાનું છે, કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સમાજને લઈને સાથે નથી ચાલવાનું, દરેક સમાજને સાથે લઈને ચાલવાનું છે. આભાર. શું કહો છો? મને કઈ અવાજ તમારો